જૂનાગઢ ખાતે પાંચ રાજ્યમાં થયેલી કોંગ્રેસની જીતને બિરદાવવા ફટાકડા ફોડી એકબીજાના મો મીઠા કરાવ્યા. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ, તેલંગણા રાજ્યોના ચૂંટણી પરિણામોમાં પ્રજાએ ભાજપને ઝાકરો આપી કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ મૂક્યો અને બહુમતી આપીને તે બદલ રાજ્યોની પ્રજાનો આભાર માનવા અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીને અભિનંદન આપવાના કાર્યક્રમમાં જીતને વધાવવા ફટાકડા ફોડીને એકબીજાના મો મીઠા કરાવ્યા. મહાત્મા ગાંધીને હારતોરા કરી જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ વિનુભાઈ અમીપરા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, કોર્પોરેટર લાખાભાઈ પરમાર, અદરીમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા, અશરફભાઈ ગાડુભાઈ ઠેસિયા, જયંતિભાઈ વાણવી, રમેશભાઈ કોદાવાડા તેમજ પંકજભાઈ ભરડા, પાલભાઈ કિશોરભાઈ હદવાણી, ચુનીભાઈ પનારા, મનસુખભાઈ ડોબરિયા, લખુભાઈ સોલંકી, હસમુખ ત્રાંબડિયા, બકુલ ભુવા, દીપક મકવાણા, મનોજ ચૌહાણ, ગૌરવભાઈ ભીમાણી, શફીભાઈ બંગાળી તેમજ અન્ય મોટી સંખ્યામાં હોદ્દેદારોએ હાજરી આપી. આજે પાંચ રાજ્યોની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ, તેલંગાણા અને રાજસ્થાનની અંદર પાંચ રાજ્યોની ચૂંટણી હતી. છત્તીસગઢ સાથે આજે લોકોએ લોકશાહીને જીવતી રાખવા માટે બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુના જે સપનું હતું કે આ દેશની અંદર લોકશાહી મજબૂત રહે એને તોડવાનું કામ નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી હતી. પાંચ રાજ્યોની અંદર સત્તાના જોરે તેઓ રાજ્યો કબજે કરવા માગતા હતા, પણ પ્રજાએ જાગૃતિ દેખાડી છે અને કોંગ્રેસને ફરીથી એક બહુમતી, એક લોકમત આપ્યો છે. એ લોક એટલા માટે આપ્યો છે કે કોંગ્રેસે 70 વર્ષ સુધી આ દેશની લોકશાહીને ઊંચી, એની ઉપર કોઈ નજર જોનારા લોકોને આગળ આવવા દીધા નથી અને લોકશાહીને બચાવવાનું કામ કર્યું છે. ત્યારે લોકોની ફરીથી એક આશા છે કોંગ્રેસ અને રાહુલ ગાંધી આગળ આવે અને દેશની અંદર લોકશાહીને જીવંત રાખે. એના માટે આજે જે પાંચ રાજ્યના લોકોએ જે કોંગ્રેસની ફેવરમાં મતદાન કર્યું છે, આ પાંચે પાંચ રાજ્યોને અમે આવકારીએ છીએ. આજે ભારતીય જનતા પાર્ટીને પાંચે પાંચ રાજ્યોમાં ઝાકારો મળ્યો છે. કોંગ્રેસ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં આગળ છે, મિઝોરમ અને તેલંગાણામાં અન્ય પાર્ટીઓ આગળ છે. ત્યારે સ્પષ્ટપણે અમારું માનવું છે કે લોકોએ લોકશાહીની તરફેણમાં, કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું છે અને આવું જ મતદાન 2019માં કરી અને નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી કે જેઓ લોકશાહીના હત્યારાઓ છે એને દૂર કરીને ફરીથી કોંગ્રેસને સત્તા આપશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે અને આ લોકોને, આ પ્રજાને અમે અભિનંદન આપીએ છીએ અને આભાર માનીએ છીએ. વારંવાર બોલવું અને જોરથી બોલવું, જે સિસ્ટમથી પ્રજાને છેતરવાનો ધંધો કર્યો અને પ્રજા ભોળી પ્રજા એની વાતમાં આવી ગઈ. 400 રૂપિયા ગેસનો બાટલો હોય અને ગેસના ભાવ વધારા છે અને એને આંદોલન કરતા હતા. હવે ઈ પ્રજાને આજે ખબર પડી ગઈ કે ઈ જ બાટલો આજે 900-1000 રૂપિયાની આસપાસ આંબી ગયો છે. પેટ્રોલના ભાવ ખેડૂતોને હેરાન કરવા આજે મોદી સાહેબે પૈસા ભેગા કરવા સિવાય લોકોની સુખાકારી માટે એક પણ પગલું ભર્યું નથી, ત્યારે ઇન્ડિયાની પ્રજા આ ભાજપને ઓળખી ગઈ અને મોદી સાહેબનું જૂઠાણું બજારમાં લેવા માટે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીએ રાત દિવસ જોયા વગર એને ઉજાગર કરવા માટે આજે પ્રયત્ન કર્યા છે અને એનું જ આ પરિણામ આ ચૂંટણીમાં લોકો, અત્યારે તો પાંચ રાજ્યોમાં એને આ બતાવી દીધું. આજે ભાજપ હટાવો, દેશ બચાવો, આવું લોકોએ મન નક્કી કર્યું છે. જે 2019માં આનું પરિણામ 110% આવશે અને આનો શ્રેય અમે જેટલો રાહુલ ગાંધીને દઈ એટલો પ્રજા એટલો ઓછો છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પરેશભાઈ કે બુદ્ધભટ્ટી, જૂનાગઢ.